नमस्ते विद्यार्थी मित्रों, आज आपने 3 12 विषय भूगोल तेमा गया वीडियो में आपने कंप्यूटर नो उपयोग इन्हें विषय आपने पुनरावर्तन करें। अबे आपने टेलीविजन विषय सविस्तार पुनरावर्तन करेंगे। टेलीविजन एटले ध्वनि शब्द दृश्य के किरणों विद्युत चुंबकीय तरंगों द्वारा संचार। टेलीविजन एटले के शू तो के टेलीविजन एटले के आपने पहला तो के टीवी। टेलीविजन एटले शब्द है टीवी, तो ते ध्वनि सह जे के अवाज साथे दृश्य के किरणों विद्युत चुंबकीय तरंगों द्वारा संचारण अने अभिग्रहण करती प्रयोगी दूरदर्शन समूह माध्यम प्रबंध माध्यम छे। विश्व में सर्वप्रथम टीवी प्रसारण 1936 में यूके में बीबीसी द्वारा प्रारंभ किया। तो विद्यार्थी मित्रों याद रखो कि विश्व में सर्वप्रथम तो विश्व में टीवी यूके के विश्व में सर्वप्रथम टीवी की शोध क्या है, तो कि विश्व में सर्वप्रथम टीवी प्रसारण 1936 में यूके में बीबीसी द्वारा प्रारंभ किया। 1937 में न्यूयॉर्क में प्रसारित हुई, पची यूके पची न्यूयॉर्क में तेनु प्रसारण शुरू थयो। 20वीं सदी ना 7वा दायका अंत सुधी मा 20वीं सदी ना 7वा दायका ना अंत सुधी मा जापान, ऑस्ट्रेलिया, स्विट्जरलैंड, फ्रांस वगैरह देशों मा तेनो प्रचार अने प्रसार थयो। भारत में दूरदर्शन सेवा अपना देश भारत छे, तेमा दूरदर्शन सेवा क्यांथी शुरू थई, तो के भारत में दूरदर्शन नो प्रथम प्रसार 15 सितंबर 1959 में दिल्ली खाते करवामां आव्यो हतो। ध्यान राखजो कि भारत में दूरदर्शन नो प्रथम प्रसारण 15 सितंबर 1959 में दिल्ली खाते करवामां आव्यो हतो। दूरदर्शनना नियमित कार्यक्रमोनी शुरुआत दूरदर्शन छे तेना नियमित कार्यक्रमोनी शुरुआत ईस्वीसन 1965 में थई हती। नियमित जे दूरदर्शनमां कार्यक्रमो आवे ए कार्यक्रमोनी शुरुआत 1965 में थई हती। 1975 સુધી દૂરદર્શનના કેન્દ્રો મુંબઈ, દિલ્હી, કોલકાતા, ચેન્નઈ, લખનૌ, શ્રીનગર અને અમૃતસર સુધી સીમિત હતા। આ દૂરદર્શન છે તેના કેન્દ્રો છે ક્યાં સુધી સીમિત હતા, તો કે મુંબઈ, દિલ્હી, કોલકાતા, ચેન્નઈ, લખનૌ, શ્રીનગર અને અમૃતસર સુધી સીમિત હતા। દેશમાં રાષ્ટ્રીય કાર્યક્રમો અને રંગીન ટીવીની શરૂઆત 1982માં શરૂ થઈ। દેશમાં રાષ્ટ્રીય કાર્યક્રમો અને રંગીન ટીવીની શરૂઆત 1982માં શરૂ થઈ। દૂરદર્શન ભારતનું રાષ્ટ્રીય ટેલિવિઝન પ્રસારણ છે। દૂરદર્શનના બુનિયાદી કાર્યક્રમોની પ્રસારણ સેવાઓ 3 સ્તર નીચે, તેમાં સ્થાનિક, પ્રાદેશિક અને રાષ્ટ્રીય। દૂરદર્શન છે તેના બુનિયાદી કાર્યક્રમોની પ્રસારણ સેવાઓ 3 સ્તર નીચે, તેમાં આપણે જોઈ સ્થાનિક, પ્રાદેશિક અને રાષ્ટ્રીય। દૂરદર્શનનું મહત્વ માહિતી, મનોરંજન અને શિક્ષણ આપતા સમૂહ માધ્યમ તરીકે દૂરદર્શન આધુનિક સમાજનું સૌથી વ્યાપક, ઝડપી અને
અને પ્રભાવક સમૂહ માધ્યમ છે. દૂરદર્શન છે તે માહિતીના મનોરંજન અને શિક્ષણ આપતા સમૂહ માધ્યમ તરીકે દૂરદર્શન આધુનિક સમાજનું સૌથી વ્યાપક, ઝડપી અને પ્રભાવક સમૂહ માધ્યમ છે. દૂરદર્શનના કાર્યક્રમોમાં જ્ઞાન, માહિતી અને મનોરંજન પૂરું પાડે છે. કંપનીઓની ઉત્પાદિત વસ્તુઓની જાહેરાતોનું અસરકારક માધ્યમ છે. સમગ્ર વિશ્વની રસપ્રદ હકીકતો, અવનવની ઘટનાઓ, રમતગમતનું જીવન પ્રસારણ જોઈ શકાય છે. ચૂંટણીના પરિણામો, રાજકીય ઘટનાઓ, કુદરતી આફતો, અકસ્માતો, વૈશ્વિક ઘટનાઓના સમાચારો જાણી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટેલિવિઝન વિશે સવિસ્તાર નોંધ છે તમારી, તેના વિશે આપણે અભ્યાસ કર્યો. તેમાં આપણે જોયું કે સૌથી વિશ્વમાં ટેલિવિઝનની શરૂઆત યુકેમાં 1937માં થઈ હતી, યુકેમાં 1936માં થઈ હતી. બીબીસી દ્વારા પ્રારંભ થયો હતો 1937માં ન્યુયોર્કમાં શરૂ થઈ હતી અને સુધીના 7મા દાયકા અંત સુધીમાં જાપાન, ઓસ્ટ્રેલિયા, સ્વીડન, ફ્રાન્સ વગેરે દેશોમાં તેનો પ્રસાર થયો હતો. ત્યાર પછી આપણો દેશ ભારત છે તેમાં પ્રથમ પ્રસારણ 15 સપ્ટેમ્બર 1959માં દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. દૂરદર્શન નિયમિત કાર્યક્રમની શરૂઆત 1965માં થઈ હતી. 1975 સુધી દૂરદર્શનના કેન્દ્રો મુંબઈ, દિલ્હી, કોલકાતા, ચેન્નઈ, લખનૌ, શ્રીનગર અને અમૃતસર સુધી સીમિત હતા. દેશમાં રાષ્ટ્રીય કાર્યક્રમો અને રંગીન ટીવીની શરૂઆત 1982માં થઈ હતી. દૂરદર્શન ભારતનું રાષ્ટ્રીય ટેલિવિઝન પ્રસારણ છે. દૂરદર્શનના બુનિયાદી કાર્યક્રમોની પ્રસારણ સેવાઓ 3 સ્તરે છે. તેમાં આપણે જો સ્થાનિક, પ્રાદેશિક અને રાષ્ટ્રીય દૂરદર્શનના મહત્વ છે. તેમાં માહિતી, મનોરંજન અને શિક્ષણ આપતી સમૂહ માધ્યમ તરીકે દૂરદર્શન આધુનિક સમાજનું સૌથી વ્યાપક અને ઝડપી અને પ્રભાવક સમૂહ માધ્યમ છે. દૂરદર્શનના કાર્યક્રમો જ્ઞાન, માહિતી અને મનોરંજન પૂરું પાડે છે. કંપનીઓનું ઉત્પાદિત વસ્તુઓની જાહેરાતનું અસરકારક માધ્યમ છે. સમગ્ર વિશ્વની રસપ્રદ હકીકતો, અવનવી ઘટનાઓ, રમતગમતના જીવંત પ્રસારણ જોઈ શકાય છે. આમ ચૂંટણીના પરિણામો, રાષ્ટ્રીય ઘટનાઓ, કુદરતી આફતો, અકસ્માતો, વૈશ્વિક ઘટનાઓના સમાચારો જાણી શકાય છે. આ હતા આપણે ટેલિવિઝન વિશેનો લાભ, તેની સેવાઓ, તેનું મહત્વ, તેનો આપણે અભ્યાસ કર્યો. આભાર. વસ્તુ